विद्यार्थी मित्रों, धोरण 9 आपणे एक पाठ पूर्ण कर्यो जेनी PDF अने तमाम प्रश्नों तमने मळी गया छे। हवे हकीकतमां धोरण 9 एक पहेलो पाठ छे जे बहु सहेलो पाठ छे। पाठनुं नाम छे आपणी आसपासना द्रव्य। आपणा विज्ञानमां धोरण 9 पहेलो पाठ अपनी आसपासना द्रव्य। हवे एनो पहेलो ज प्रश्न छे कि द्रव्य एटले शुं। उदाहरण आपो, हवे समग्र ब्रह्मांड जे बहु विस्तृत छे, आपणे जाणीए छीए कि समग्र ब्रह्मांडनी दरेके दरेक वस्तु जे सामग्रीनी बनेली होय, जे सामग्रीमांथी बनेली छे એને દ્રવ્ય નામ આપવામાં આવ્યું છે। હકીકતમાં આધુનિક વિજ્ઞાને પદાર્થ અથવા દ્રવ્ય વિશે બહુ સચોટ માહિતી આપેલી છે કે જે કોઈ જગ્યા રોકે અને દ્રવ્યમાન ધરાવે, જે કોઈ જગ્યા રોકે અને ચોક્કસ દળ ધરાવે એને દ્રવ્ય કહે છે। ઉદાહરણ તરીકે હવા, પાણી, ખોરાક, તારા, રેતી, વનસ્પતિ, પ્રાણીઓ, હજી આમાં અસંખ્ય ઉદાહરણો લઈ શકાય। આ બધા દ્રવ્ય છે કે જે અલગ અલગ પ્રકારની સામગ્રીથી બનેલા છે, જગ્યા રોકે છે, દળ ધરાવે છે, માટે એને દ્રવ્ય કહેવાય। હવે દ્રવ્ય અથવા પદાર્થ વિશે પુરાતન કાળથી મનુષ્યને જાણવાની કે દ્રવ્ય શું છે, દ્રવ્યમાં શું હોય એ જાણવાની તમન્ના મનુષ્યને પહેલેથી હતી। એટલે ભારતીય વૈજ્ઞાનિકો અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું એવો બીજો પ્રશ્ન છે। ભારતીય તત્વવેતાઓ, વૈજ્ઞાનિકો, ગ્રીક તત્વવેતાઓ, હિન્દ મિત્રો, જૂના કાળમાં હિન્દ અને ગ્રીકની પ્રજા સૌથી બુદ્ધિશાળી પ્રજા તરીકે અસ્તિત્વ ધરાવતી હતી, તો તેઓએ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન પુરાતન કાળથી કરેલો છે। પ્રાચીન તત્વજ્ઞાની, ખાસ કરીને ભારત દેશના સંત કણાદ, જેનું તમને એના વિશે સમજણ નહીં હોય, પ્રાચીન તત્વજ્ઞાની સંત કણાદ આધુનિક તત્વજ્ઞાની છે। પ્રાચીન તત્વજ્ઞાની આપણા જે શાસ્ત્રો છે, હિન્દુ શાસ્ત્ર અને મુસ્લિમ શાસ્ત્રો, દરેકમાં ટૂંકામાં ધર્મગ્રંથો છે, વિશ્વના ધર્મગ્રંથો, એની અંદર એવું માનવામાં આવતું કે દરેક પદાર્થ પાયાના 5 એકમો, પંચ તત્વ, પંચ મહાભૂત નો બનેલો છે। એ પંચમહાભૂત તરીકે પૃથ્વી, અગ્નિ, વાયુ, પાણી અને આકાશનો સમાવેશ થાય છે। આ પંચ તત્વ કે પંચમહાભૂતનો પદાર્થ બનેલો છે પૃથ્વી, અગ્નિ, વાયુ, પાણી અને આકાશ। હવે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ આ જ રીતે પદાર્થને સમજાવ્યો છે। ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થ પાયાના 5 એકમો, પાયાના 5 પંચતત્વ, પંચમહાભૂત, પૃથ્વી, અગ્નિ, વાયુ, પાણી અને આકાશનો બનેલો છે આવું કહેલું છે। હિન્દ અને ગ્રીકના તત્વજ્ઞાનીઓ એમ કીધું કે સજીવ કે નિર્જીવ કોઈ પણ પદાર્થ હોય એ પંચમહાભૂતોનો જ બનેલો છે। હવે આપણા દેશના એક સંત કણાદ થયા। સંત કણાદે, મારે વચ્ચે વાત એટલા માટે કરવી જોશે કે આપણા સૌરાષ્ટ્રમાં સોમનાથની બાજુમાં પ્રભાસ પાટણ છે, ત્યાં એનો આશ્રમ પણ છે, કે સંત કણાદે તત્વ કે પદાર્થ વિશે પોતાની સમજણ કે પોતાનો નિર્ણય જણાવ્યો કે દરેક પદાર્થ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે। આવું સૌ પ્રથમ વખત હિન્દના સંત કણાદે સૂચવું, અને મિત્રો આગળ જતા તમે ભણશો કે હિન્દના સંત કણાદની વાત જ સાચી ઠરે છે। અતિ સૂક્ષ્મ કણને પરમાણુ કહેવાય છે। એ હવે આધુનિક વિજ્ઞાન એવું માને છે કે દરેક પદાર્થ કે દ્રવ્ય પરમાણુનું બનેલું છે, તો એવી માહિતી આપનાર સૌ પ્રથમ આપણા દેશના સંત કણાદ હતા એનું ગૌરવ લઈ શકાય। હવે આધુનિક વૈજ્ઞાનિકોએ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ, મીન્સ કે પ્રકૃતિને આધારે પદાર્થ કે દ્રવ્યને સમજાવવાની કોશિશ કરેલી છે। આધુનિક વૈજ્ઞાનિકોએ ભૌતિક ગુણધર્મોને આધારે અને રાસાયણિક સ્વભાવને આધારે દ્રવ્યોનું વર્ગીકરણ કરેલ છે, દ્રવ્યોને સમજાવવાની કોશિશ કરેલ છે। હવે એક એવો પ્રશ્ન છે
કે વૈજ્ઞાનિકોની દ્રવ્ય વિશેની વિચારધારાઓ કઈ હતી. એમાં બે સમૂહ હતા વૈજ્ઞાનિકોના. વૈજ્ઞાનિકોનો એક સમૂહ એવું માનતો કે દ્રવ્ય લાકડા અને લોખંડના ટુકડાની જેમ સતત છે. લાકડું જેમ પેલા છેડાથી શરૂ કરી છેલ્લા છેડા સુધી વચ્ચે કંઈ ન નીકળે, લાકડું એટલે લાકડું, લોખંડમાં પેલા છેડાથી શરૂ કરી છેલ્લા છેડા સુધી જઈએ તો લોખંડ એ લોખંડ, આવી રીતે દરેક દ્રવ્ય લાકડા અને લોખંડના ટુકડાની જેમ સતત છે એવું વૈજ્ઞાનિકોનો એક સમૂહ માનતો. બીજો સમૂહ કે જે આપણા સંત કણાદે કીધું એ વાતને માનતો, એને કહ્યું બીજો સમૂહ દ્રવ્ય વિશેની વિચારધારા આપી, દ્રવ્ય રેતીના કણોની માફક, જેમ રેતીના સૂક્ષ્મ કણો હોય એમ દ્રવ્ય રેતીના કણોની માફક નાના નાના કણોનો બનેલો છે. આ સંત કણાદનું નામ એટલે જ કણાદ પડેલું છે બાળકો, જે આધુનિક વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારેલું છે કે દ્રવ્ય રેતીની માફક નાના નાના કણોનો બનેલો છે. આપણા દેશમાં શ્રીમદ આદ્ય શંકરાચાર્ય થયા. શ્રીમદ આદ્ય શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર શરીર ભાષ્ય નામનો ગ્રંથ લખેલો છે. એની અંદર એને એમ કહેલું છે કે બ્રહ્મમ સત્યમ જગતમ મિથ્યા. આપણા દેશના સંત કણાદે એમ કીધું કણમ સત્યમ જગતમ મિથ્યા. ટૂંકામાં એને જિંદગી આખી સમગ્ર બ્રહ્માંડમાં બસ કણ જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. કણ 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 કર્યું એટલે એનું નામ કણાદ પડ્યું. જે બીજો સમૂહ માને છે કે દ્રવ્ય રેતીના કણોની માફક નાના નાના કણોનો બનેલો છે. હવે એક એવો પ્રશ્ન થાય, દ્રવ્યના ગુણધર્મો વૈજ્ઞાનિકો આધુનિક વૈજ્ઞાનિકો ચકાસે છે, એમાંનો આ પ્રશ્ન છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે, સમજાવો. પાણીનો એક ગ્લાસ મિત્રો ભરેલો હોય તો એની આરપાર જોઈ શકાય, પાણીના ગ્લાસની આરપાર જોઈ શકાય, જે એમ બતાવે છે કે વચ્ચે ખાલી જગ્યા. બીજી વાત કે પાણીની અંદર આપણે મીઠું, ડેટોલ, પોટેશિયમ પરમેંગેનેટ કે ઓગળી શકે એવા બીજા દ્રવ્ય ઉમેરીએ અને ઉમેરીએ તો પાણીની અંદર એ ઓગળેલા દ્રવ્યો એક સમાન રીતે ખાલી સ્થાનોમાં ગોઠવાઈ જાય છે. એટલે એમ બતાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે. મિત્રો, ઘન પદાર્થ લોખંડનો ટુકડો, લાકડાનો એક ટુકડો લઈએ, એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપીએ, એમાં આપણે બે ત્રણ ખીલી બેસાડીએ, પછી લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપીએ, તો ખીલી બેસાડ્યા પછી લંબાઈ પહોળાઈ ઊંચાઈમાં કંઈ ફેર પડતો નથી. તો આ ખીલી અંદર ગઈ કયા સ્થાનમાં, તો ખાલી અવકાશ હતો એમાં ગઈ. એટલે દ્રવ્યની વચ્ચે, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે એવું સાબિત થાય છે. આ ઉપરાંત આપણે ચા, કોફી, લીંબુ પાણી વગેરે બનાવીએ તો એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે, જે બતાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. હવે આ જે દ્રવ્યના કણો છે એ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ શું હોઈ શકે, એ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિશે આપણે વિચારીએ તો દ્રવ્યના કણો, જે કોઈ દ્રવ્ય હોય, ઘન, પ્રવાહી, વાયુ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. મીન્સ કે ગતિ જ ઉર્જા ધરાવે છે. કોઈ પણ દ્રવ્યના કણો સતત, ભલે ગતિ ઉર્જા વધુ ઓછી હોઈ શકે, પણ કોઈ પણ દ્રવ્યની અંદર આવેલા કણો સ્થિર નથી, સતત ગતિશીલ હોય છે. મીન્સ કે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા ગતિ ઉર્જા વધે. આપણે જાણીએ છીએ કે ગોળનો, આપણી ઘરે આપણે વસ્તુ બનાવતા હોય, ગોળનો એક નાનો ટુકડો હોય, એને એલપીજી સ્ટવ ઉપર કોઈ તપેલાની અંદર આપણે ગરમ કરીએ તો ગરમ કરો એટલે એના કણો વચ્ચેની ગતિ ઉર્જામાં વધારો થાય. કણો વચ્ચેની ગતિ ઉર્જામાં વધારો થાય એટલે અંતર વધે. અંતર વધે એટલે ગોળ જે ઘન હતો એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એટલે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. કોઈ પણ દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે. મીન્સ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો સમાન રીતે મિશ્ર થાય છે. એટલે કોઈ પણ બે દ્રવ્યો હોય એ બે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે. એટલે જ જ્યારે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય ઉમેરવામાં આવે ત્યારે વચ્ચે રહેલા અવકાશની અંદર બીજા દ્રવ્યના કણો ગોઠવાઈ જાય છે એટલે સમાન રીતે આંતર મિશ્ર થાય છે. હવે કોઈ પણ દ્રવ્યના કણો એકબીજાને સતત રીતે આકર્ષે છે. પ્રવાહી હોય, ઘન હોય, વાયુ હોય, દ્રવ્યના કણો એકબીજાને સતત આકર્ષે છે. એની સાબિતી એ છે કે પાણી હોય
તો જ્યાં સુધી તાપમાનના વધારો કંઈ ન કરો ત્યાં સુધી એ પાણીના અણુઓ કે પાણીના દ્રવ્યના કણો સતત એકબીજાને આકર્ષે છે એટલે એની રીતે પાણી ઉડી જતું નથી. એવી રીતે ઘન પદાર્થનો ટુકડો હોય તો એની રીતે એના કણો છૂટા પડતા નથી, એટલે એ સાબિતી એમાં એની ઉપરથી સાબિતી મળે છે કે કણો એકબીજાને આકર્ષે છે. હવે કોઈ પણ દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે, અલગ અલગ દ્રવ્યના કણોનું દળ અલગ અલગ હોય છે. હવે એક આપણે અગત્યના પ્રશ્ન તરફ જઈએ છીએ કે પ્રસરણ એટલે શું. મિત્રો, હમણાં આપણે પાંચમો પાઠ ભણ્યા, પાંચમા પાઠની અંદર પ્રસરણ એવો પ્રશ્ન આવેલો છે, પણ એ બાયોલોજીના ચેપ્ટરનો પ્રશ્ન છે. હવે ખરેખર આ છે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો પ્રશ્ન થાય, પ્રસરણ એટલે શું. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થાય, જ્યારે બે જુદા જુદા દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થાય તો એ આંતરમિશ્ર થવાની જે ઘટના છે એ ઘટનાને પ્રસરણ કહે છે. દ્રવ્યના કણો, બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થાય એ આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. મીન્સ કે પાણી હોય એની અંદર આપણે એક ચમચી મીઠું નાખીએ અને ઓગાળીએ તો વચ્ચે રહેલા રિક્ત એટલે ખાલી સ્થાનોની અંદર NaCl સોડિયમ અને ક્લોરિનના પરમાણુઓ ગોઠવાય, સોડિયમ અને ક્લોરિનના કણો ગોઠવાય. એ કણો ગોઠવાવાની પ્રસરીને ગોઠવાય એ ઘટનાને પ્રસરણ કહે છે. મીન્સ કે પાણી અને મીઠું એકબીજામાં આંતરમિશ્ર થાય એ ઘટનાને પ્રસરણ કહે છે. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે, આવું સામાન્ય વાત છે. ઠંડા પાણીમાં મીઠાની ચમચી નાખીએ ફ્રીજના પાણીમાં અને ગરમ પાણીમાં મીઠાની ચમચી નાખીએ, વધુ ઝડપી શેમાં ઓગળે? ગરમ પાણીમાં. એનો અર્થ એવો છે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. હવે મિત્રો, એક એવો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા દ્રવ્યો છે, નીચે આપેલા જે ઘટકો છે એમાંથી દ્રવ્ય ક્યાં છે એ તારવું. તો આપણે એનાથી વિરુદ્ધ વિચારીએ, દ્રવ્ય ક્યાં નથી એ તારવી લઈએ, બાકીના છે એ દ્રવ્ય છે. દાખલા તરીકે સુગંધ, એની અનુભૂતિ થાય છે, કોઈ દ્રવ્ય નથી. કોઈના પ્રત્યેની લાગણી છે, ધિક્કાર, આપણે એને કોઈને ધિક્કારતા હોય તો એ દ્રવ્ય નથી, કારણ કે એ જગ્યાના રોકે દળ નથી ધરાવતું. વિચાર, મનની અંદર જે વિચાર આવે એ કંઈ જગ્યાથી રોકતા અને દ્રવ્ય દળ નથી ધરાવતું. કોઈના પ્રત્યેનો પ્રેમ, આ સુગંધ, ધિક્કાર, વિચાર, પ્રેમ એ દ્રવ્ય નથી, બાકીના આપેલા ઘટકો છે એ દ્રવ્ય છે. હવે મિત્રો, એક સામાન્ય વાત હમણાં જ આપણે સમજ્યા પ્રસરણની, બહુ અગત્યની ઘટના સમજ્યા કે જ્યારે દ્રવ્યના કણોને ગરમ કરવામાં આવે, મીન્સ કે એનું તાપમાન વધારવામાં આવે, તો એના અણુઓ વચ્ચેની ગતિ ઉર્જા વધે, ને ગતિ ઉર્જા વધે એટલે પ્રસરણ ઝડપથી થાય, એકબીજામાં આંતરમિશ્ર ઝડપથી થાય. તો આપણે ગરમ અને ઠંડા ખોરાકની સુગંધ અને સોડમ, સુગંધ જેને કે સોડમ કહેવામાં આવે છે, જેને આપણે સમજીએ કે કોઈના ઘરમાં કાંઈ રંધાતું હોય અને આપણે રોડ ઉપરથી નીકળીએ તો તરત જ આપણે એમ કહીએ કે અડદિયા બને છે કે દાળ બને છે, કે એની સુગંધ તરત જ આપણા નાક સુધી આવે છે. એનું કારણ શું છે? ગરમ ખોરાક હોય, તાપમાન વધે, ગરમ ખોરાક હોય, ખોરાકને ગરમ કરો એટલે તાપમાન વધે, તાપમાન વધે એટલે ખોરાકના કણોની ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે એટલે હવામાં ઝડપથી ભળે અને ઝડપથી ભળી અને ઝડપથી પ્રસરી અને આપણા નાક સુધી પહોંચે એટલે એની સુગંધ ઝડપથી આવે છે. જ્યારે ઠંડો થઈ ગયેલો ખોરાક હોય એના કણોની ગતિ ઉર્જા ઓછી હોય, તાપમાન ઓછું, ગતિ ઉર્જા ઓછી એટલે એનું પ્રસરણ એકદમ ધીમું થાય, એટલે ઠંડા ખોરાકની સુગંધ લેવા માટે આપણે ઠંડા ખોરાકને નાક સુધી લાવવો પડે. ઓલી સુગંધ આપણા સુધી પહોંચે, આની સુગંધ લેવા માટે આપણે એ ખોરાક પાસે જવું પડે. એનું કારણ તાપમાનનો તફાવત છે. હવે કોઈ તરવૈયો છે, એ સ્વિમિંગ પુલની અંદર દ્રવ્યના કયા ગુણધર્મને લીધે અંતર કાપે? સ્વિમિંગ પુલમાં તરવૈયો પડે, આપણે જાણીએ છીએ હાથને આ રીતે આમ કરે તો અવકાશ હતો, જે પાણીના અણુઓ વચ્ચેનો અવકાશ હતો એ અવકાશ આમાં હાથથી ધક્કો માર્યો એટલે એ અવકાશ બુરાઈ ગયો અને એને કારણે તરવૈયાને આઘાત લાગ્યો અને એ આગળ ધકેલાણો અને ફરી પાછો અવકાશ સર્જાણો
ફરી પાછો એ કણો એકબીજાને આકર્ષે એટલે ફરી પાછા હતા ત્યાં ત્યાં આવી ગયા. એટલે અવકાશ અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ ગુણધર્મને આધારે તરવૈયો સ્વિમિંગ પુલમાં સરળતાથી તરી શકે છે. હવે એક એવો બીજો પ્રશ્ન છે જે આપણે અગાઉ ભણી ગયા છીએ, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો ખરેખર એ પ્રશ્ન 5 જ ઉત્તર છે જે મેં તમને સમજાવી દીધો છે. ઝડપથી આપણે ફરીથી સમજી લઈએ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, ગતિ ઉર્જા ધરાવે છે, તાપમાન વધતા એની ગતિ ઉર્જા વધે છે, કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે, એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો સમાન રીતે મિશ્ર થાય છે, કણો એકબીજાને આકર્ષે છે અને દરેક દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. મિત્રો, આ 10 સુધીના પ્રશ્નો આપણે ચાલી ગયા. આ 10 પ્રશ્નો PDFમાંથી એક વખત લખી અને પછી વાંચીને તૈયાર કરવાના છે.